નમસ્કાર, જેરેસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો રાજકોટના પાર ગામે ભીમ અગિયારસ કરવા આવેલ બહેનની સગા ભાઈએ જ ઘરે ફાંસો આપી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ દિવસ પહેલાં મોબાઈલ તપાસતા આરતીના મોબાઈલમાંથી કાકાજી અજય પરમાર સાથેના ચેટિંગ નીકળ્યા હતા, જેથી તેને પાર ગામે ભીમ અગિયાર કરવા મૂકી આવ્યો હતો. ત્યારબાદ તેના પરિવારજનોને અજય પરમાર સાથેના અનૈતિક સંબંધોની જાણ કરી હતી. મૃતક આરતી અને તેના ભાઈ વિજય પરમાર વચ્ચે બોલાચાલી થઈ હતી અને મૃતકના સગા ભાઈ વિજય જ આરતીને દોરી વડે ઘરો ફાંસો આપી હત્યા કરી નાખી હતી. મૃતકના પતિ દીપકને આરતીએ ઘરો ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની જાણ કરવામાં આવી હતી. જો કે લોગિકા પોલીસે તપાસ કરતાં આરતીએ આપઘાત નહીં પરંતુ તેના જ ભાઈ વિજયે તેને ઘરે ફાંસો આપી હત્યા કરી હોવાનું સામે આવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું. હાલ પોલીસે મૃતક આરતીના હત્યારા ભાઈ વિજયની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. ભરત ભરડવા, જેડેસ ટીવી, રાજકોટ. મારા પત્ની થાય છે, ઘટના પ્રેમ બાબતથી છે. એ બાબતથી ભીમ અગિયારસ કરવા મૂકી ગયો હતો મારા સાસુના ઘરે. મારા સાળાને બધાને જણાવી ગયો હતો કે આવી રીતના બધું છે. એ પછી હું કામ ઉપર વયો ગયો હતો. એ પછી ફોન આવ્યો મારામાં, મારા પપ્પાનો, કે આવું બધું થઈ ગયું છે. ઘરે ગયો, ઘરે જઈને જાણ્યું કે શું છે, તો કે ગળા ફાંસીનું છે. પણ પારે આવ્યો તો મેડમ મને લઈ ગયા અંદર, તો એ વાત થઈ કે આ મર્ડર છે. અને મર્ડર મારા શાળાએ હતી. મામલો પ્રેમ પ્રકરણ, ગેરસંબંધો હતા. એ અજયભાઈ પરમાર, સોમાભાઈ, એ મારા કાકા થાય છે, એની હારે આ ગેરસંબંધ હતો. એકવાર એને આપણે સમજાવ્યા હતા કે એના ભાઈને કે આ બધું બંધ કરી દે, એ ફરિયાદ ચાલતી. મને રાતે 12 વાગ્યા પછી સુઈ જતા મારા મોબાઈલમાં બધા મેસેજ આવેલા, એ બધા એ બાબત મને ખબર પડી. ઘટનાની હું ગયો તો મારા નાનાના ઘરે. ત્યાંથી મારા પપ્પાનો ફોન આવ્યો કે તારા સાસરિયામાંથી ફોન આવ્યો છે, આ બાબત આવી રીતના થઈ ગઈ છે.